જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 9 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં પોરબંદરના 4, મોરબીના 4 તથા ગીર સોમનાથ જિલ્લાના 1 શંકાસ્પદ દર્દીનું સેમ્પલ આવ્યું હતું, જે પૈકી પોરબંદરના 2 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 84 કેસ થયા છે. રાજ્યમાં કુલ 6 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના 1751 કેસ નોંધાયા છે. દેશભરમાંથી 53 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યભરમાં આજથી સસ્તા અનાજની દુકાનોમાં રાહત દરે અનાજ વિતરણ શરૂ થઈ ગયું છે. NFSA કાર્ડ ધારકોને સરકાર અનાજ વિતરણ કરી રહી છે, ત્યારે પરપ્રાંતીય મજૂરોની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે. તેમને રાશન ન મળતા અજંપા ભરી સ્થિતિ ઊભી થઈ છે. જામનગરમાં ગોકુલનગરમાં પરપ્રાંતીય મજૂરોનું ટોળું રસ્તા પર નીકળી પડ્યું હતું. રાશન ન મળતા મજૂરો વિફર્યા હતા. આખરે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મજૂરોને સમજાવ્યા હતા. પોલીસના આશ્વાસનથી મજૂરો પોતપોતાના આશ્રયસ્થાને પરત ફર્યા હતા. લોકડાઉનને પગલે દેશનું અર્થતંત્ર અટકી ગયું છે, ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે આ અંગે અગત્યની ઘોષણા કરી છે. ખેડૂતોને લોન ચૂકવવામાં 2 મહિનાની છૂટ આપવામાં આવી છે. ખેડૂતો 31 માર્ચને બદલે 31 મે સુધીમાં લોન ભરપાઈ કરી શકશે. ઉપરાંત 31 માર્ચ સુધીનું લોન પરનું 7% વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, જેને કારણે સરકાર પર ₹160 કરોડનો બોજ પડશે. અંદાજે 25 લાખ ખેડૂતોને આ રાહતનો લાભ મળશે. લોકડાઉનને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. ગૃહિણીઓનું કિચન બજેટ પણ ડગમગી ગયું છે, ત્યારે સરકારે લોકોને રાહતના સમાચાર આપ્યા છે. સબસિડી વગરના ગેસના બાટલાની કિંમતમાં 61 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 30 જૂન સુધી 3 ગેસના બાટલા ફ્રીમાં મળશે. જામનગર જિલ્લામાં 69,514 લોકોને આ યોજનાનો લાભ મળશે. લોકડાઉનને પગલે સમગ્ર દેશ અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યો છે. આ સમયમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમે પોતાના મત વિસ્તાર એટલે કે હાલાર માટે સહાય સરવાણી વહાવી છે. તેમણે કોરોના સામેની લડાઈમાં ઉપયોગમાં આવે એ માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સાંસદ નિધિમાંથી ₹1,10,00,000ની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં પણ 1 મહિનાનો પગાર અર્પણ કર્યો છે. લોકડાઉનનો ભંગ કરનારાઓ વિરુદ્ધ તંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. જામનગરમાં મુકેશ ગોસ્વામી તથા યુનુસ ખુરેશીએ પોતાની દુકાનો ખોલતા તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. ઉપરાંત નગરમાં બિનજરૂરી પરિભ્રમણ કરતા 17 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જાહેરનામા ભંગ અંગે 1 વેપારી સહિત 48 લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે. CBSE બોર્ડે લોકડાઉનના પગલે અગત્યનો નિર્ણય લીધો છે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર માસ પ્રમોશન આપવામાં આવશે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન થશે, એટલે કે તેમના વર્ષભરના શૈક્ષણિક પ્રદર્શનને આધારે તેમને ઉપલા ધોરણમાં પ્રમોશન આપવામાં આવશે.